ચાલો ચાલો, તો હવે આપણે છેલ્લે મેં તમને એક માર્કના એમસીક્યુ માટે જે કોષ્ટકની વાત કરી હતી બરાબર, તો આપણે ત્રણ પ્રકારના દ્રાવણો છે જોયા કે જેમાં ઘન અવસ્થામાં હોઈ શકે, વાયુ અવસ્થામાં હોઈ શકે અને પ્રવાહી અવસ્થામાં હોઈ શકે. તો જો આ દ્રાવણો છે એ દ્રાવણોની કંઈક સાંદ્રતા હોય અને આ સાંદ્રતા છે તમે કેના કેના આધારે નક્કી કરી શકો એ આપણે આજે જોવાનું છે, અને જે ધોરણ 11ની અંદર પણ આપણે ભણી ગયા છીએ. ચાલો મને ખાલી આ ચાર વસ્તુ કોઈ સમજાવી શકશે? સાંદ્ર દ્રાવણ, મંદ દ્રાવણ, પ્રબળ અને નિર્બળ, આ ચારેયમાં ફેરશો અથવા કઈ વસ્તુ સરખી કહેવાય? હું જે બોલું બીજી વાર બોલું, સાંદ્ર દ્રાવણ, મંદ દ્રાવણ, પ્રબળ અને નિર્બળ. ચાલો કોઈને કંઈ ખબર હોય તો. નહીં ચાલો, સાંદ્ર અને પ્રબળ બે સરખા હોય તો, સાંદ્ર અને નિર્બળ બે સરખા હોય તો પ્રબળ અને નિર્બળનો મતલબ શું અને સાંદ્ર અને મંદનો મતલબ શું? ચાલો જે મંદ હોય નિર્બળ હોય, જો ચાર વસ્તુ, આ વસ્તુ પ્રેક્ટિકલ એક્ઝામ, કારણ કે એકેય પ્રેક્ટિકલ તમારો કાઢેલો નથી, જેટલા છે એટલા બધા જ પ્રેક્ટિકલ સિલેબસમાં છે, તો ખાસ ધ્યાન રાખજો. સાંદ્ર અને મંદ છે ને એ દ્રાવ્ય પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે બરાબર, અને પ્રબળ અને નિર્બળ છે ને એ તો એનો ગુણધર્મ છે. એ સાંદ્ર H2SO4 લ્યો તો એ પ્રબળ એસિડમાં જ આવે, મંદ H2SO4 લ્યો તો એ પ્રબળ એસિડ જ કહેવાય. પ્રબળતા છે એ તો એના H+ ગુમાવવાની વૃત્તિ અથવા OH- છે એ મુક્ત કરવાની વૃત્તિ ઉપર, બે જોઈ તોની વાત છે, એની ઉપર આધાર રાખે. અને જ્યારે સાંદ્ર અને મંદ એ કેના ઉપર આધાર રાખે? દ્રાવ્ય પદાર્થના જથ્થા ઉપર. તો આપણે આ જે દ્રાવણો ભણ્યા છીએ એ દ્રાવણો ત્રણ પ્રકારના આપણે જોયા કે જેની અંદર દ્રાવ્ય પદાર્થ છે એ અલગ અલગ જે અવસ્થાની અંદર હોય, તો આપણે હવે એની સાંદ્રતા એટલે શું પહેલાં એ જોવાનું છે. ચાલો, સાંદ્રતા એટલે શું આની વ્યાખ્યા જે છે એ આપણે લખવી હોય તો શું લખી શકાય? શું લખાય? જો એકમ કદના દ્રાવણમાં, ચલો અંદરો અંદર ચર્ચા બંધ, નગર સિસ્ટમ બંધ થઈ જશે લખવાની, જે લખું છું એ તો હું સમજાવી શકતે સીધું, જરૂર છે એટલું જ લખશો આપણે, એટલે અંદરો અંદર ચર્ચા નહીં. આવ આવડતું હોય તમે તારે ભણી ગયા હોય ચેપ્ટર, નો ડાઉટ, કાંઈ વાંધો નહીં, બહાર બેસીને ચર્ચા કરો, બાકી જે બેઠા છે એને ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. એટલે મેં જો અહીંયા કોઈને વાતો કરતા ભાઈ ને તો હું બહાર મોકલી દઈશ, આખું ચેપ્ટર પતે ત્યાં સુધી બહાર જ બેસો. તમને ચેપ્ટર આવડતું હોય તો કંઈ વાંધો નથી તમને ત્યાં, બાકી હા હસવાના ટાઈમે હસી લેવાનું, જે ટાઈમે જે ચાલતું હોય, પછી એક વખત કહું કે હવે અહીંયા ધ્યાન એટલે પછી અહીંયા ધ્યાન જ હોવું જોઈએ, બાકી એ કંઈ ચર્ચા નહીં. ચાલો, એકમ કદના દ્રાવણમાં કે એકમ વજન ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના મહત્તમ જથ્થાને તેની સાંદ્રતા કહે છે. ચાલો, સાંદ્રતાનો મતલબ શું? તો જેમ દ્રાવ્ય પદાર્થની સંખ્યા વધશે એટલે કે એનો જથ્થો, એનું વજન એ દ્રાવકની અંદર કે દ્રાવણની અંદર વધશે તો એની સાંદ્રતામાં શું થશે? વધારો. બરાબર, દ્રાવ્ય પદાર્થના અણુઓની સંખ્યા ઘટશે તો એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. અને આખા ચેપ્ટરમાં જ્યારે આપણે 11મા ધોરણનું બધી જ બાબતો અહીંયા પૂરી કરશું,
પછીની ટોટલી માહિતી જે છે ને આ દ્રાવ્ય પદાર્થના વધારા અને ઘટાડા રહે છે કે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ બાષ્પશીલ, તો આવા પ્રકારનું તમને જે છે એ ઉપર રિએક્શન જોવા મળે કે ભાઈ એના બાષ્પ દબાણમાં વધારો થાય કે ઘટાડો થાય. ટોટલી માહિતી જે છે એ આ દ્રાવ્ય પદાર્થ ઉપર હશે. એટલે ખાસ કે એની સાંદ્રતાની વાત કરીએ તો આવા પ્રકારના જે દ્રાવણો આપણે ભણી ગયા છે એ સાંદ્રતા નીચે પ્રમાણે દર્શાવી શકાય. ચાલો તો સાંદ્રતા ને નીચે મુજબ દર્શાવી શકાય. તો આમાંથી આપણે ઘણી બધી ધોરણ 11માં ભણી ગયા છે, એકાદી બે કદાચ ન ભણ્યા હોય તો એ બધી સાંદ્રતાઓ છે એનો ઉપયોગ કરવાનો થશે. ચાલો પહેલું મોલારિટી અથવા અને બીજા કયા નામથી ઓળખાય તો મોલર સાંદ્રતા, જેને આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ. બીજા નંબરની સાંદ્રતા દર્શાવવાની રીત છે મોલાલિટી અથવા અને શું કહેવામાં આવે છે મોલલ સાંદ્રતા, જેને આપણે કેવા સિમ્બોલથી દર્શાવીએ છીએ સ્મોલ એમ વડે, બરાબર. ચાલો ત્રીજા નંબરની સાંદ્રતા નોર્માલિટી અથવા એને બીજા કયા નામથી ઓળખાય નોર્મલ સાંદ્રતા, બરાબર છે. ચાલો જેને આપણે કયા સિમ્બોલથી દર્શાવીએ છીએ કેપિટલ એન વડે. ચોથા નંબરની સાંદ્રતા દર્શાવવાની રીત છે ફોર્માલિટી અથવા એનું બીજું નામ શું છે ફોર્મલ સાંદ્રતા. ચાલો જેને કેના વડે દર્શાવવામાં આવે છે કેપિટલ એફ વડે, બરાબર. ચાલો પાંચમા નંબરની સાંદ્રતા દર્શાવવાની રીત છે દળથી ટકા, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ વેટ બાય વેટ, બરાબર. અને આપણા દાખલા માટે આ મહત્વની બાબત છે કારણ કે તમને રકમમાં મોસ્ટ ઓફ આવા જ 10% ગ્લુકોઝનું દ્રાવણ માટે આટલી વસ્તુ મેળવો કે 20% આના દ્રાવણ માટે આટલી વસ્તુ મેળવો, ત્યારે ખાસ કરી અને એમાંથી દ્રાવક અને દ્રાવ્ય આ બંને આપણને મેળવતા આવડતા હોવા જોઈએ. જો સૂત્ર આવડે એટલું મહત્ત્વની બાબત નથી, કયા રકમ આપેલી છે એમાં કયું સૂત્ર મૂકવું એ આવડવું જરૂરી છે. બાકી બધાને સેવી તો અમને મોલારિટીનું સૂત્ર આવડે છે, મોલાલિટીનું સૂત્ર આવડે, પણ એ સૂત્ર આવડે છે પણ કયા દાખલામાં મૂકવું એ તો ખબર હોવી જોઈએ ને, અને કઈ જગ્યાએ અને ક્યારે મૂકવું એ આપણને આવડતો હોવો જોઈએ, બરાબર. એટલે હજી જોઈએ છઠ્ઠા નંબરની સાંદ્રતા. ચાલો કઈ આવે કદથી ટકા, ચાલો એને કઈના તરીકે ઓળખીએ છીએ વોલ્યુમ બાય વોલ્યુમ, ભણી ગયા ને, ઓકે. ચાલો સાતમા નંબરની સાંદ્રતા છે એની વાત કરીએ તો દળ કદથી ટકા, ચાલો એને કયા નામથી ઓળખીએ છીએ વેટ બાય વોલ્યુમ તરીકે. ચાલો આઠમા નંબરની સાંદ્રતા છે એને આપણે દર્શાવવા માટેની રીત વાત કરીએ તો મોલ અંશ, અને આપણું આગળનું જે પણ ચેપ્ટરની અંદર ભણશું બધું મોલ અંશ ઉપર આધાર રાખશે. બધા સૂત્રમાં મોલ અંશ આવશે, જેને મોલ અંશ મેળવતા આવડે એને ક્યાંય વાંધો નહીં આવે. બાકી એકય સૂત્ર એવું નથી કે જે રાઉલ્ટનો નિયમ બે ભણી લ્યો, ગેલિયુશેકનો નિયમ, હેનરીનો નિયમ ભણો, બરાબર, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, બધાની જગ્યાએ આપણે કેની જરૂર પડશે આ મોલ અંશની જરૂર પડશે, બરાબર. ચાલો પછી જોઈએ નવ નંબર સાંદ્રતા દર્શાવવા માટે તો છેલ્લી છે પાર્ટ્સ પર મિલિયન, જેને આપણે કેના તરીકે ઓળખીએ છીએ પીપીએમ તરીકે. તો આપણે આ ચેપ્ટરની અંદર આટલી સાંદ્રતાઓ છે એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો થશે. એમાંથી ઘણી બધી સાંદ્રતાઓ તમે ભણી ગયા છો, પણ હાલ ચોથા નંબરની સાંદ્રતાની વાત કરીએ તો એ તમારા સિલેબસમાં એનસીઆરટીના સિલેબસમાં નથી, બરાબર. જે
જૂનો સિલેબસ હતો એની અંદર ફોર્માલિટી આવતી અને એના દાખલા પણ આવતા, બરાબર. પણ હાલ અત્યારે એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે ભણવાની થશે નહીં. પણ આગળ કદાચ તમારા જી અને મેન અને એડવાન્સની અંદર જરૂર પડે તો ત્યારે એનો અભ્યાસ કરવાનો રહેશે. પણ અત્યારે આપણે આટલા બીજા એની સિવાયના છે એનો અભ્યાસ કરશું, બરાબર. ચાલો તો એમાંથી આપણે ધોરણ 11માં ઓનલાઈનમાં આ ચેપ્ટર ભણ્યા છો, ન આવડ્યું હોય તો ધ્યાન આપજો. હું બને એટલું સમજાવવાની ટ્રાય કરીશ, એટલે કે લખવાની ટ્રાય કરીશ, બાકી થોડુંક સ્પીડ રહેશે, બરાબર. આ ભણી ગયા છો એટલે મારા ખ્યાલથી થોડું ઘણું તો ખબર હશે કે આવું આવે. પણ આપણને મેઇન તો સૂત્રની અંદર કઈ કિંમત, કારણ કે બધાને પ્રોબ્લેમ અહીંયા પડે છે મોલાલિટી અને મોલારિટીમાં, દ્રાવકનું કદ આવે કે દ્રાવણનું કદ આવે, બરાબર છે, ત્યાં પ્રોબ્લેમ થાય. દ્રાવ્ય ઉપર આવે તો નીચે દ્રાવ્યનો અણુભાર આવે કે દ્રાવકનો અણુભાર આવે, એટલે આવી નાની મોટી મિસ્ટેકો થાય તો એ ન થાય એના માટે ખાસ વ્યાખ્યા છે આવડતી હોય તો ક્યારેય સૂત્રમાં તકલીફ પડશે નહીં, બરાબર. ચાલો તો આપણે સૌથી પહેલાં જે સૂત્રની વાત કરીએ તો એ જોઈએ દળથી ટકા. જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ, વેઇટ બાય વેઇટ તરીકે. ચાલો આવડી વ્યાખ્યા મને ઝડપથી કહો કે દળથી ટકાની વ્યાખ્યા શું અપાય. કારણ કે તો જ સૂત્ર બનશે. કોઈ ખરા ચાલો હું લખી નાખું, નહીં ભેગું થાય ને. ઓકે, ધ્યાન રાખજો આમાં હજાર નથી આવતા, બરાબર. કારણ કે મેં તમારા બધાના પેપર જોયા છે 11માં 12માં જ્યારે એક્ઝામ આપી હતી આવ્યા ત્યારે આ સૂત્રની અંદર 100ની જગ્યાએ 1000 હોય અમુકને, 1000ની જગ્યાએ અમુકને 100 હતા, એટલે આવી મિસ્ટેક ન થાય. 1000 કેમાં આવે એ ખબર હોવી જોઈએ, 100 કેમાં આવે. તો જો 100 ગ્રામ, કારણ કે જો વજનથી વજન છે તો ફરજિયાત વજન કેમાં હશે, ગ્રામમાં છે, એટલે અહીંયા ML આવે નહીં. તો એ અમુક ML માં જવાબ લઈ આવ્યો તો મેં તમને વાત કરી હતી, 2 માર્કમાં પ્રશ્ન પૂછાયો દ્રાવ્યનું વજન પાછો એકમ અહીંયા લખો ML, બરાબર છે, એટલે અડધો માર્ક તો એમણે આમ જઈને ખબર પડે સામેવાળાને, કારણ હાવ કંઈ ખબર નથી પડતી વજન ML માં ન હોય, બરાબર છે, એ કદનો એકમ છે, એટલે એટલી તો આપણામાં થોડી ઘણી તો માહિતી મગજની અંદર હોવી જોઈએ કે આ એકમ લખાય કે ન લખાય. હા, ગપ્પા મારવા ભલે ગ્રામની જગ્યાએ કિલોગ્રામ લખો, હું જે વજનનો જ એકમ થયો ને એમ, પણ તમે ખાલી ML લખો તો એ બરાબર વ્યાજબી ના કહેવાય એમ. ચાલો તો અહીંયા જોઈએ 100 ગ્રામ દ્રાવણમાં, જો શબ્દ શું વાપરું છું, દ્રાવણ, દ્રાવક નથી લખતો, એટલે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના વજનને શું કહેવામાં આવે છે, દળથી ટકા કહેવામાં આવે છે. ચાલો આનું સૂત્ર લખવું હોય તો જો વેઇટ બાય વેઇટ બરાબર સૂત્ર શું થાય, તો દ્રાવ્યનું વજન ગુણ્યા શું આવશે, 100 છેદમાં શું આવશે, દ્રાવણનું વજન. અને આ બંને એકમો કેમાં રાખશું, આપણે ગ્રામની અંદર રાખશું. ન હોય તો ફરજિયાત તમારે ગ્રામની અંદર ફેરવવા, બરોબર. આખા ચેપ્ટરની અંદર હું દર વખતે આવી રીતે ગુજરાતીમાં નહીં લખું, દ્રાવ્યનું વજન બને ત્યાં સુધી બધા જ સૂત્રને આપણે સિમ્બોલ આપી દીધેલા છે, બધા સૂત્ર સિમ્બોલ સાથે જ લખશું, એટલે કોના માટે કયો સિમ્બોલ છે તમારે યાદ રાખવાનો છે. તો યાદ રાખવાનું કે કોઈ પણ જગ્યાએ સિમ્બોલ આપવાનો થાય તો દ્રાવક માટે એકડો યાદ રાખશું, શું, દ્રાવક માટે એકડો અને દ્રાવ્ય માટે બગડો. એ વજન હોય તો W1 અને W2, આણ્વીય દળ હોય તો M1 M2, સમજણ પડી જે કહું છું. તો દ્રાવક માટે જે શબ્દ એટલે કે જે જગ્યાએ સિમ્બોલ લખશો ત્યારે એને માટે એકડો લખશો અને દ્રાવ્ય માટે બગડો,
બરાબર. ચાલો તો આ સૂત્રને મારે સિમ્બોલની અંદર દર્શાવવું છે, તો ડબલ્યુ ના છેદમાં ડબલ્યુ બરાબર એટલે વેઇટ બાય વેઇટ બરાબર શું લખાય, ડબલ્યુ ટુ ના છેદમાં શું આવશે, ડબલ્યુ ગુણ્યા સો બરાબર. પણ જુઓ રકમની અંદર તમને દ્રાવણનું વજન નથી આપ્યું, તમને રકમની અંદર દ્રાવક અને દ્રાવ્ય છે આ બંનેના વજન આપેલા છે, ક્યાંય દ્રાવણનો ઉલ્લેખ કરેલો નથી. તો તમારે કાં પહેલાં શું કરવું પડે, દ્રાવણનું વજન મેળવવું પડે, અને જો એના માટે એક સ્ટેપ વધે, અને જો મેળવવું ન હોય તો તમે આ સૂત્રને આવી રીતે પણ લખી શકો કે ડબલ્યુ ટુના છેદમાં શું લખાય, ડબલ્યુ વન વત્તા ડબલ્યુ ટુ ગુણ્યા સો. સમજણ પડી? ઓકે ચાલો, જ્યાં આપણે બધાની ઓળખ આપી દઈએ, ડબલ્યુ વન બરાબર શું છે, દ્રાવક નું વજન. ચાલો ડબલ્યુ ટુ એટલે દ્રાવ્ય નું વજન, અને ડબલ્યુ એટલે દ્રાવણ નું વજન. રેડી? ઓકે ચાલો હવે જોઈએ કે તમને દાખલાની અંદર કેવી રીતે પૂછાય અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો તમને રકમ તો આવી જ આપેલી હોય કે દાખલા તરીકે અહીંયા જોઈએ કે 10% વેટ બાય વેટ ગ્લુકોઝનું જલીય દ્રાવણ. તો જો આના માટે મારે દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું વજન મેળવવું હોય તો શું થાય, કારણ કે આ તો તમને રકમમાં આટલું જ આપ્યું હોય, સૂત્રની અંદર તો તમારે દ્રાવક અને દ્રાવ્યનું બંનેનું વજન જરૂર પડે. તો જો આના માટે આપણે શું લખી શકીએ, કુલ દ્રાવણનું વજન કેટલું છે, 100 ગ્રામ, એ બદલાવું જોઈએ નહીં. તો જુઓ 10 ગ્રામ શું હશે, ગ્લુકોઝ, અને જે આપણા માટે શું છે, દ્રાવ્ય પદાર્થ છે બરાબર. બાકી વધુ કેટલું, 90. તો આ 90 ગ્રામ જે છે એ શું હશે, પાણી, કારણ કે એનું જલીય દ્રાવણ કીધું છે, એ આપણા માટે શું છે, દ્રાવક બરાબર. તો જુઓ અહીંયા વેટ બાય વેટ પર્સન્ટેજ છે દ્રાવણના, એના માટે જોવા જઈએ તો કુલ વજન બરાબર શું મળે, તો કે 10 ગ્રામ કોનું વજન, ગ્લુકોઝનું વજન, અને વત્તા 90 ગ્રામ કોનું વજન, પાણીનું વજન બરાબર. તો તમને જો કુલ કેટલા મળ્યા, 100 ગ્રામ, એટલે દ્રાવણનું વજન ક્યારે વધશે નહીં, એ કેટલું રહેશે, 100 ગ્રામ જ રહેશે બરાબર. કારણ કે તો જ વેટ બાય વેટ તમે 100% એ લઈ શકો. એટલે તમારે જ્યારે દાખલામાં ઉપયોગ કરવાનો થાય ત્યારે આટલી ખબર પડવી જોઈએ. ચાલો આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એની વાત કરીએ. તો ઉપયોગ જે છે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ, જે આપણા માટે 1 માર્કનો MCQ સ્વરૂપે પૂછાવા માટેનો પ્રશ્ન છે બરાબર. એટલે ખાલી એને એવી રીતે યાદ રાખશું. તો જો ઉપયોગ છે એ રાસાયણિક અનુપ્રયોગોની અંદર થાય, ચાલો રાસાયણિક અનુપ્રયોગોમાં એટલે કેવી રીતે, તો ઉદાહરણ તરીકે જોઈએ તો બજારમાં મળતું બ્લીચિંગ એજન્ટ, એટલે આપણે જો બ્લીચ કરવા માટે કપડાને આપીએ ને ડાઘા પડ્યા હોય ત્યારે જે છે કેમિકલનો ઉપયોગ થાય એ શું હોય, બ્લીચિંગ એજન્ટ તરીકે, એટલે બ્લીચિંગ પાવડર હોય બરાબર. અને એનું મૂલ્ય જો આપણે યાદ રાખવાનું છે 3.62 વેટ બાય વેટ ટકા કોનું દ્રાવણ, તો કે સોડિયમ હાઈપો ક્લોરાઇડ. તો જો બ્લીચિંગ એજન્ટ તરીકે 3.62% વેટ બાય વેટ ધરાવતું સોડિયમ હાઇપોક્લોરાઇડ છે એનું દ્રાવણ છે એનો ઉપયોગ થાય, અને જે રાસાયણિક અનુપ્રયોગોની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ.
तो आ वेट बाय वेट माटेनी माहिती हती, आटलू झड़पथी लखी लो, पछी आगळ वधीए। चलो हालो अहींया ध्यान। हवे आपणे बीजा नंबरनो सांद्रता छे ए जोईए, कद थी टका, जेने वॉल्यूम बाय वॉल्यूम परसेंटेज कहेवाय, बराबर। चलो छेले बीजी बेन जवे अहींया ध्यान। तो आपणे कद थी टका मेळवा छे, तो एना माटेनी व्याख्या शुं आपी शकाय? तो जो आवे तो 100 ज, पण कद छे एटले एकम શું હોય? ml। તો 100 ml દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના કદને શું કહેવામાં આવે છે? કદ થી ટકા તરીકે ઓળખવામાં આવે, બરાબર। ચાલો આની ઉપરથી સૂત્ર બનાવવું હોય, લખવું હોય તો શું લખી શકાય? તો જો વોલ્યુમ બાય વોલ્યુમ પર્સન્ટેજ બરાબર શું લખાય? અહીંયા શું આવી જાય? દ્રાવ્યનું કદ, પણ કેમાં? એમએલમાં। ચાલો છેદમાં શું આવશે? દ્રાવણનું કદ, એ પણ કેમાં? એમએલમાં। અને ગુણ્યા શું આવશે? 100। ચાલો આ જ વસ્તુ સિમ્બોલની અંદર આપણે દર્શાવી છે, તો વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર, ચાલો દ્રાવ્ય છે એનું કદ છે તો શું લખાય? V2। મેં તમને કીધું ને દ્રાવ્ય માટે આપણે શું યાદ રાખશું? બગડો, બરાબર। ચાલો છેદમાં દ્રાવણ છે એટલે V ગુણ્યા 100। જો રકમની અંદર દ્રાવક અને દ્રાવ્ય આ બંનેના તમને કદ આપેલા હોય, તો આ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો કે V2ના છેદમાં V1 વત્તા V2 ગુણ્યા શું આવશે? 100। રેડી? ચલો, જ્યાં V1 બરાબર શું લખાય? દ્રાવકનું કદ, પણ કેમાં? એમએલમાં। ચલો V2 બરાબર દ્રાવ્યનું કદ, કેમાં? એમએલમાં। અને V બરાબર દ્રાવણ નું કદ, જે પણ આપણે કેમાં લેશું? એમએલમાં। ચાલો, તમને જો આવી રીતે આપેલું છે કે 20% ઇથેનોલનું જલીય દ્રાવણ, તો જો આપણા માટે દ્રાવક અને દ્રાવ્ય આ બંનેના કદ શું મળે? તો આની ઉપરથી તમે શું કહી શકો? 20 ml શું હશે? ઇથેનોલ, બરાબર। અને જે આપણા માટે શું છે? દ્રાવ્ય। રેડી? ચાલો હાલો છેલ્લે બીજી બેંચ વચ્ચે દ્રાવક શું મળશે? કેટલા ટકા? 20%, 80%, પાકું ને? એટલે આપણે ml ની વાત કરી, ટકા પતી ગયા, એ કરતા રહ્યો તો પછી ટકામાં એવું જ થાય, 20-80। હે, શું આવે? 80 ml, બરાબર, જે શું હશે? પાણી, કારણ કે કયું દ્રાવણ કીધું છે? જલીય દ્રાવણ। ચાલો, તો આપણા માટે શું થયું? દ્રાવક। ચાલો, દ્રાવણનું કદ જો આપણે લખવા જઈએ તો 20 ml કોના હશે? ઇથેનોલના, અને વત્તા 80 ml કોના હશે? પાણી। તો જો કુલ કદ તો કેટલું મળવાનું? 100 ml। રેડી? તો તમને જે છે એ કિંમત આપી એ પ્રમાણે તમારે આગળ વધવાનું થશે। ચાલો આનો ઉપયોગ છે એની વાત કરીએ કે ભાઈ આનો કઈ જગ્યાએ ઉપયોગ થાય, તો એનો ઉપયોગ જે છે આપણે અહીંયા દર્શાવીએ છીએ। ચાલો સમજો કે આંકડા જે આગળના છે ને યાદ રાખવા જરૂરી, ઉપયોગ માટે ખાસ। તો જો 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલિક
સોરી ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ પ્રતિહિમ તરીકે જે છે એનો ઉપયોગ થાય છે. ચાલો પ્રતિહિમ એટલે શું? શીતક તરીકે, એટલે કે પ્રતિહિમનો મતલબ થાય ઠંડુ પાડનાર દ્રાવક તરીકે. તો આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એની વાત કરીએ તો એનો ઉપયોગ કારના એન્જિનમાં આનો ઉપયોગ થાય. એટલે જો જે રેડિએટર હોય એની અંદર પાણી ભરવામાં આવે અને તમે જુઓ ક્યારેક લીલા રંગનું પાણી તમને જોવા મળે, બરાબર, તો એની અંદર જે છે એ કેનું દ્રાવણ હોય? 35% વેઇટ બાય વેઇટ ને વોલ્યુમ બાય વોલ્યુમ, બરાબર. ઇથિલિનિક ગ્લાયકોલ છે એનું દ્રાવણ છે એ ભરવામાં આવે, જેનું કામ શું છે? તો ગાડી જેટલી સ્પીડમાં ચાલે એટલે રેડિએટર શું થાય? ગરમ થાય. અને એનું જે ટેમ્પરેચર છે એ ઘટાડવા માટે જે છે આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. જે કેટલું? તો કે જે 255.4 કેલ્વિન જેટલું તાપમાન ઘટાડે છે. કેટલું? 255.4 કેલ્વિન જેટલું એનું જે ઠારણ બિંદુ છે એમાં શું કરે છે? ઘટાડો. ઠારણ બિંદુ એટલે ગલન બિંદુ, એટલે ઘન પદાર્થને પીગાડવા માટે. પાણીનું રૂપાંતર બરફમાં કરવું હોય તો એનું શું કહેવાય? ઠારણ બિંદુ કહેવાય, બરાબર છે. ગરમ વસ્તુને ઠંડી પાડવા માટે જે તાપમાન આપણે આપીએ છીએ એટલે તાપમાનમાં શું કરીએ? ઘટાડો, બરાબર. તો એનું શું કહેવાય? ઠારણ બિંદુ. એ આપણે આગળ ભણશું. ઠાર બિંદુ આવનાર 5 માર્કનો પ્રશ્ન છે, બરાબર. તમારી પેપર સ્ટાઇલ બદલાય તો 5 માર્કનો જે પેપર સ્ટાઇલ પ્રમાણે આવે તો એ, નગર 4 માર્કનો પ્રશ્ન. જો દાખલો આ ચેપ્ટરમાંથી ન પૂછે અને એ લોકોએ થિયરી પૂછવી હોય તો હવે આમાં ગણતરીના 4 કે 5 પ્રશ્ન જે છે કે જે તમને એ 4 માર્કની અંદર પૂછી શકે, અને એક બે વખત એવી રીતે પ્રશ્ન પૂછાયેલા પણ છે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. એની પછીનો જે સાંદ્રતાનો એકમ છે એની ચર્ચા કરીએ. તો હવે જોઈએ વેટ બાય વોલ્યુમ, એટલે આને શું કહેવાય? દળ કદથી ટકા ચાલો વેટ બાય વોલ્યુમ. ચાલો આની વ્યાખ્યા શું લખાય? આમાં 100 ગ્રામ આવશે. શું આવશે? 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના વજનને શું કહેવામાં આવે? દળ કદથી ટકા કહેવામાં આવે છે. ચાલો આનું સૂત્ર લખવું હોય તો વેટ બાય વોલ્યુમ બરાબર અહીંયા શું આવશે? દ્રાવ્યનું વજન કેમાં? ગ્રામમાં. છેદમાં શું આવશે? દ્રાવણનું, હવે અહીંયા શું આવે? કદ. અને એ પાછું કેમાં? ml માં. અને ગુણ્યા શું આવશે? 100, બરાબર. એટલે આ સૂત્ર પૂરા થાય, દાખલાની શરૂઆત થાય ત્યારે બધાને સૂત્ર આવડતા હોવા જોઈએ, નકર ધોરણ 11ની થિયરી એપ્લાય આપણે કરશું, બરાબર છે. જેમ આપણે ઇલેક્ટ્રોન રચના માટે આગળ હગાવતા હતા એવી રીતે, કારણ કે એના વગર આગળ એકેય સ્વાધ્યાયના દાખલા છે એમાં ટપો પડે એમ છે નહીં. અને જેટલા સ્વાધ્યાયના દાખલા છે આપણે બધા ગણવાના છે, કારણ કે ગયા વખતે 2 દાખલા સ્વાધ્યાયમાંથી જ પૂછાયેલા હતા. 4 માર્કમાં જે પૂછાઈ ગયેલા દાખલા 2 સ્વાધ્યાયના જ હતા. એટલે ફરજિયાત આપણને એના સૂત્ર આવડતા હોવા જોઈએ, એટલે એ પછી ગમે એનો વારો આવે, બરાબર. એટલે આટલા તો હજી ભણી છે, બીજા નવા એક્સ્ટ્રા એડ થશે અંદર, પણ એ આવડે તો એ આવડશે, કારણ કે આના અંદર ઉપયોગ કરીને જ એ બનાવવાના થશે, બરાબર. ચાલો હાલો તો આને આપણે સંકેતની અંદર દર્શાવવા છે. તો શું દર્શાવાય? વેઇટ બાય વોલ્યુમ. અહીંયા દ્રાવ્યનું વજન એટલે શું? W2 છેદમાં દ્રાવણનું કદ એટલે V.
ગુણ્યા શું આવશે 100, બરાબર છે. ચાલો બાકી આપણે બીજું આગળ કંઈ કરવાની જરૂર છે નહીં. ચાલો હવે હું જે લખું છું એના માટે મને વજન કોણ લખાવશે? બેના 10% વેટ બાય વોલ્યુમ ખાંડનું દ્રાવણ. ચાલો હાલો શું લખાવશો બધા આની અંદર? આવડી હાથ ઊંચો કરો, સમૂહમાં જવાબ નથી જોતો. કોઈ નહીં બોલો. ઓકે, બીજા કોઈ? બીજા કોઈને કાંઈ ખબર પડતી નથી એવું ને? ઓકે, તો પછી આવડે તો હાથ ઊંચો કરો એમ. નહીં એ કીધું એ જોઈએ છે, પછી અમારે શું કહેવાનું? એ બધા કહી દે, લાલી જાય, અમારું આવી જાય એમ, એવું જ ને? ચાલો હાલો 10 ગ્રામ ખાંડ, બરાબર, આ આપણા માટે શું? દ્રાવ્ય. પણ સામે 90 ml પાણી ના કહી શકાય, બરાબર. પાણી તો કેટલું હોય? 100 ml જ હોય. દ્રાવણનું કદ છે એ કેવું રહે? 100 ml. એટલે એની અંદર પદાર્થ છે એ દ્રાવ્ય થયો હોય. એટલે જો આના માટે તમે જે છે વજન કહી શકો, દ્રાવકનું વજન. કારણ કે જો એક તમે વજન ગ્રામમાં રાખો ને એક કદ છે એ ml માં રાખો, તો બેના મૂલ્ય કેવા હોય? અલગ અલગ હોય. જો 15 કિલોનો તેલનો ડબ્બો છે ને, એમાંય તેલ અલગ આવે એટલે પ્રમાણ વધારે ઓછું હોય, અને 15 લિટરમાંય ઓછું વધારે ઓછું હોય. બે હરખા ન હોય, 15 કિલો તોય અલગ, 15 લિટર તોય અલગ. એટલે અહીંયા 1 ગ્રામમાં છે ને બીજું ml માં, તો બીજા એટલે કે 100. એટલે આને તમે લખી શું શકો? તો આટલું ખાલી કહી શકો કે 100 ગ્રામ ખાંડ કેટલામાં? 100 ml દ્રાવણમાં શું છે? દ્રાવ્ય છે. 10 ગ્રામ ખાંડ કેટલામાં? 100 ml દ્રાવણમાં શું છે? દ્રાવ્ય છે. રીઝન શું? તો જો કદ છે ને એના ઘનતા ઉપર આધાર. કારણ કે હવે તમે અહીંયા જોવા જાઓ, આનું જેમ દળ વધે એમ ઘનતામાં શું થાય? વધારો. ઘનતા બરાબર શું લખાય? દળના છેદમાં કદ, બરાબર. તો દળ જેમ વધશે એમ શું થતું જશે? તો કે ઘનતા વધે, અને ઘનતા વધે તો કદ શું થાય? ઘટે. કોના કદની વાત કરું છું? દ્રાવકના કદની, દ્રાવણના કદની વાત નથી કરતો. એ તો એ જ ઇટ ઇઝ એમનામ રહેવાનું. કેટલું? 100 ml. પણ હવે જુઓ, જેમ જેમ દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધતું જશે એમ એમ દ્રાવક શું થાય? ઘટતું જાય, બરાબર. એટલે તમે એના કદ વિશેની માહિતી આપી શકતા નથી. ચાલો આના ઉપયોગની વાત કરીએ. તો જુઓ, આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો પહેલો ઉપયોગ છે ઔષધિમાં અને ઔષધીય વિજ્ઞાનમાં. તો જો કઈ જગ્યાએ? તો કોઈ પણ ઇન્જેક્શન બનાવવામાં આવે, આપણે જે જોઈએ છે તો એ એક કાચની બોટલ હોય છે, સમજશો, બરાબર. એની અંદર લિક્વિડ ભરેલું હોય આપણને એટલી ખબર છે, ને એમાંથી આપણને ઇન્જેક્શન ભરી અને આપે, બરાબર. પણ તમે જુઓ કે ઇન્જેક્શનની બોટલ જે છે ને, એ બોટલની અંદર પહેલાં તો છે ને એ ઘન પદાર્થ હોય, એની અંદર ચોક્કસ પ્રમાણની અંદર જે દ્રાવક એટલે એ પાણી હોય તોય ભલે, બરાબર, એ ગ્લુકોઝનું પાણી હોય તોય ભલે, જે આપણા બ્લડને શૂટ આવે એ પ્રમાણે, એટલું પ્રમાણનું પાણી છે ને એ કાચની બોટલની અંદર દાખલ કરવામાં આવે અને ખૂબ જ એને હલાવવામાં આવે, એટલે જે અંદર પદાર્થ હતો ને ઘન પદાર્થ એ ઓગળી જાય, અને પછી છે ને એ ઇન્જેક્શન આપવામાં આવે. એટલે ક્યારેક તમને ડૉક્ટર છે તમને આવા પ્રકારનું કે 1 ગ્લાસ પાણીની અંદર આટલું પદાર્થ છે એ નાખીને પછી પીજો, અથવા એના કોગળા કરજો, આવું કે ખાસ કરીને તમને કાકડા ઉપડ્યા હોય ત્યારે કેમેનો ફળનું દ્રાવણ આપે, બરાબર છે, જે કોગળા કરવા માટે તમને કે 1 ગ્લાસની અંદર એ પડીકી આપે,
એ તમારે અંદર શું કરવાની હોય નાખી અને પછી એના કોગળા કરવાના હોય. તો જો એ ચોક્કસ પ્રમાણે ગ્લાસ છે ને આમ બધી જગ્યાએ છે એનું પ્રમાણ છે ને સરેરાશ ચોક્કસ હોય કે આ એક ગ્લાસમાં આટલું જ પાણી આવે, તો એ જે પ્રમાણે જે પડીકી બનાવી છે બરાબર છે એનું પ્રમાણ અંદર તમે દ્રાવ્ય કરશો એટલે ચોક્કસ મોલાલિટી મોલાલિટી કે નોર્માલિટી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બને. એ આપણી હાથે અહીંયા લેબમાં કેમેનોફોરોઈન નાખો ને હાથે ટ્રાય કરો તો તકલીફ પડે, કારણ કે એમાં પ્રમાણ વધી જાય અથવા ઘટી જાય બરાબર. એટલે આનો ઉપયોગ ખાસ કરીને ઔષધિ અને ઔષધીય વિજ્ઞાન છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા વેટ બાય વોલ્યુમવાળા એટલે કે દળ કદ ટકાવાળા સૂત્ર છે પૂરા. હવે આપણે જોવાનું છે પીપીએમ અને મોલન્સ અને મોલાલિટી મોલારિટી. આટલું કામ પતે એટલે પછી ચેપ્ટર જે છે એ દ્રાવણોની શરૂઆત થઈ. આ બધું ક્યાંનું માહિતી છે? ધોરણ 11 ની માહિતી છે.